રાજ્યમાં કોરોના H3N2 વાયરસ સહિતની બીમારીઓ વધી રહી છે, તેના કારણે રાજ્યના દવા બજારમાં તેજી જોવા મળી રહી છે। આમ પણ કોરોના પછી મેડિકલ ફિલ્ડમાં સતત તેજી નોંધાઈ રહી છે। એન્ટીબાયોટિક અને એન્ટી એલર્જીક દવાઓ સૌથી વધારે વેચાઈ રહી છે। દવાની ડિમાન્ડમાં 25-30% જેવો વધારો નોંધાયો છે। વધતી બીમારી પાછળ હોંગકોંગ ફ્લૂ એટલે કે H3N2 જવાબદાર હોવાનું સામે આવ્યું છે। બીમારી વધવાનું કારણ ડબલ સીઝન પણ છે। સવારમાં શિયાળા જેવું, જ્યારે બપોર આસપાસના સમયે આકરી ગરમી પડે છે। આવા સંજોગોમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ માતા પિતા અને સ્કૂલ તંત્ર ચિંતિત બન્યું છે। તેથી વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને અમદાવાદની મણિનગર સરસ્વતી હાઈસ્કૂલમાં મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં બાળકોના આંખ, કાન, નાક, ગળાની તપાસ સાથે બ્લડ ટેસ્ટ પણ કરાયો હતો। આ સ્કૂલના 4 શાખાના 1100 વિદ્યાર્થીઓની તપાસ કરાઈ હતી। થોડા દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ પણ યોજાવાની છે, તેથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય સારું રહે તે પણ ખૂબ જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।